विद्यार्थी मित्रों मजामा आजे अपने धोरण 8 समाज विद्या पार्ट 4 अंग्रेज समयना शहरों गृह उद्योगों अने उद्योगों जेमा भाग 2 भणीशुं। हवे आपणे जो कि आपणे उद्योगों गृह उद्योगों कापड़ मिलो जे कापड़ उद्योगों એના વિશેનો અભ્યાસ આપણે ભાગ 1ની અંદર કર્યો। હવે ત્યારબાદ એક મેઇન મહત્વનું જે આપણા ભારત દેશની અંદરથી લોખંડ પોલાદ ઉદ્યોગ જેનો વિકાસ સૌથી વધારે આ દેશની અંદર જોવા મળે છે એના વિશે જોઈએ આપણે। પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો। હવે ઉદ્યોગોના વિકાસને વેગ મળ્યો એટલે જે તે ઉદ્યોગો જે તે પ્રદેશના હતા એ ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન મળ્યું। હવે જમશેદજી તાતાએ સાકચી જે હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું। આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ એટલે લોખંડથી બનતા જે પણ ઉદ્યોગો હોય લોખંડનો પેદાશ વધી એટલે પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ। નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો। હવે ભઠ્ઠીઓની અંદર લોખંડ ઓગાળીને જે વસ્તુ બનાવવામાં આવતી હવે એનો યુગ પૂરો થયો। હવે નવીન પદ્ધતિ દ્વારા એનું કાર્ય થશે તો કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી જે પીગાળીને બનાવવાનો જે બનાવવામાં આવતો લોખંડ પોલાદના ઉદ્યોગોની અંદર જેની અંદર કોલસો વધુ પ્રમાણમાં વપરાતો અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવાનો મુશ્કેલ થયું એટલે જંગલની અંદરથી જે કોલસો મળતો હતો એ હવે એનું ઉત્પાદન ઘટ્યું અંગ્રેજોના કારણે। લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ। બેંગ્લુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી કે જે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે સંસ્થા સ્થપાઈ ત્યાર પછી લોખંડ પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી। કુલ્ટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા। ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી। આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ આવવા લાગી અને ધાતુઓને કઈ રીતે ઉપયોગ થવા લાગ્યો કઈ રીતે આની અંદરથી વસ્તુ બનાવવાની એનો ઉપયોગ ચાલુ થઈ ગયો। હવે જાણવું ગમશે એની અંદર જુઓ કે રણછોડલાલે ભરૂચનું કારખાનું બંધ કરવું પડ્યું હતું આથી તેમણે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરવાનું વિચાર્યું। હવે આપણે જોયું છે કાપડ મિલની અંદર રણછોડલાલનું નામ આવ્યું હતું કે એમને ભરૂચની અંદર કારખાનું બંધ કરવું પડ્યું હતું આથી તેમણે અમદાવાદની અંદર કાપડ મિલનું કામ શરૂઆત કર્યું। દાદાભાઈ નવરોજી એ સમયે ઇંગ્લેન્ડ હતા તેમણે સંચા ખરીદીને સ્ટીમરમાં મુંબઈ મોકલ્યા। કાપડને સીવીને જે વસ્ત્ર બનાવવાના હોય વસ્ત્ર એના માટે સંચાઓ ખરીદીને સ્ટીમર દ્વારા એમને ભારત મોકલાવ્યા મુંબઈની અંદર મોકલાવ્યા। એ સમયે અમદાવાદમાં રેલવેના ના હોવાથી દરિયાઈ માર્ગે આ સંચા ખંભાત લાવવા દરિયામાં ડૂબી ગયા હતા કે દરિયાઈ માર્ગે લાવતા લાવતા એ ખંભાતની અંદર દરિયાની અંદર ડૂબ્યા હતા। સંચા ગોઠવનાર અંગ્રેજ ઇન્જિનિયરનું કોલેરા થવાથી મૃત્યુ થયું હતું જે સંચા ગોઠવીને લાવનાર વ્યક્તિનું। હવે શું કરવું આવી કપરી પરિસ્થિતિમાં પણ ફરીથી ઇંગ્લેન્ડથી સંચા મંગાવીને અમદાવાદમાં મિલની સ્થાપના કરી ફરીથી બીજા સંચા મંગાવ્યા। અમદાવાદના શાહપુરના વેરાન વિસ્તારમાં છાપરા ઊભા કરીને ઈસવીસન 1859માં અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની સ્થાપીને 1,00,000 રૂપિયાની મૂડીથી ઊભી કરી અહીંયા સીવાની એક કંપની ઊભી કરી। આ મિલે 1861ની એક સાંજે 4:45 વાગે પહેલી સીટી વગાડી હતી એટલે કે આ મિલની શરૂઆત થઈ એની જે શરૂઆતની આપણે જોઈએ છે કે ઘણી જગ્યાએ આજે પણ કે જે જૂની મિલો છે ત્યાં મિલના અવાજો મૂકેલા છે સાયરનો મૂકેલા છે કે જે મિલની અંદર રિસેસ પડે
તો પણ સાયરન વાગે, પછી છૂટવાનું હોય તો પણ સાયરન વાગે. એટલે અહીંયા પણ એક એવી સિટીનું નિર્માણ કર્યું. હવે જાણવું ગમશે જો એની અંદર કે ભારતીય ધાતુકલાનો ઉત્તમ નમૂનો ટીપુ સુલતાનની તલવાર હતી. આ તલવાર એવી તો ધારદાર હતી કે દુશ્મનના લોખંડના કવચને પણ આસાનીથી કાપી દેતી હતી. એટલે એવું લોખંડ વપરાયું હતું આ તલવારની અંદર કે બીજા દુશ્મન દેશોની જે તલવારો સામે આ તલવાર ભારે પડી જતી. કારણ કે આ તલવારની બનાવટમાં કાર્બનની અધિક માત્રાવાળા વ્યુટજ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કે લોખંડ સાથે સાથે વધુ પડતો સ્ટીલનો ઉપયોગ આની અંદર થયો હતો. માટે આ તલવાર બીજી તલવારો કરતાં વધારે શક્તિશાળી હતી. ત્યારબાદ જોઈએ કે આમ આપણા દેશમાં અંગ્રેજ શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો. કે અંગ્રેજી શાસનની અંદર પણ કેટલાય અવરોધો અને રૂકાવટો આવી છતાંય આ ઉદ્યોગોને વિકાસ મળ્યો. જાણવું ગમશેની અંદર જો કે જમશેદપુરની સ્થાપના ઈસવીસન 1904 એપ્રિલ માસમાં અમેરિકાના ભૂવૈજ્ઞાનિક ચાર્લ્સ વેલ્સ અને જમશેદજી તાતાના મોટા દીકરા દોરાબજી છત્તીસગઢમાં લોહ અયસ્ક એટલે કાચા લોખંડના ભંડારો શોધવા ફરી રહ્યા હતા કે કઈ જગ્યાએ કાચું લોખંડ પ્રાપ્ત થશે, અને શોધખોળમાં ખાસો સમય પસાર થયો હતો. હવે એક દિવસ શોધખોળ માટે તેઓ એક ગામમાં ગયા. ત્યાં જઈને જોયું તો લોકો ટોપલીઓમાં લોહ અયસ્ક ભરીને લઈ જતા હતા. એટલે આપણે જોઈએ છીએ કે કેટલી જગ્યાએ કે રેલવેના પાટાઓ બનતા હોય ત્યાંથી લોકો લોખંડ પ્રાપ્ત કરતા હોય છે, એટલે ટોપલા ભરીને લોહ અયસ્ક લઈ જતા હતા. આ અગિયારીયા સમુદાયના લોકોને પૂછ્યું કે તેઓ આ ધાતુ ક્યાંથી લાવો છો, તમે આ ધાતુ ક્યાંથી લાવો છો? તો એમણે દૂર એક પહાડી વિસ્તારનું નામ જણાવ્યું. દોરાબજી અને વેલ કઠિન ચડાઈ પાર કરીને ઘણું ચાલ્યા પછી તે જગ્યાએ પહોંચ્યા. પહાડી વિસ્તાર બતાવ્યો માટે ત્યાં જઈને તેમણે જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને જે જોઈતું હતું તે મળી ગયું હતું. એટલે જ્યાંથી લોખંડ પ્રાપ્ત થતું હતું એ જગ્યા મળી ગઈ. આ રજારા પહાડીઓમાં દુનિયાનો ઉત્તમ લોહ અયસ્ક એટલે કાચું લોખંડ હતું, પણ આ વિસ્તારમાં દુર્ગમ હતો એટલે થોડું જોખમ પણ હતું, કારણ કે પહાડી વિસ્તારોને પાર કરીને જવાનું હતું. આથી થોડા સમય પછી સુવર્ણરેખા નદીના કિનારે જંગલો કાપીને એક ઔદ્યોગિક શહેર વસાવવામાં આવ્યું. એ સુવર્ણ નામની નદી જે હતી, સુવર્ણરેખા નદીના કિનારે જે જંગલોનો નાશ કરીને એ જગ્યાએ એક શહેર વિકસાવવામાં આવ્યું. આજનું જમશેદપુર છે. અહીંયા જો જમશેદપુર લોખંડ પોલાદનું કારખાનું અહીંયા બતાવવામાં આવ્યું છે, જે જંગલોને કાપીને આ જગ્યા બનાવવામાં આવી હતી. ત્યાર પછી રેલવે, તાર અને ટપાલની શરૂઆત. ડેલહાઉસીના સમયમાં ભારતમાં ઘણા સુધારા થયા, આથી કે અંગ્રેજ સુધારાવાદીઓ તેમને આધુનિક ભારતનો નિર્માણ કહે છે. કે ડેલહાઉસીના સમયની અંદર જે ભારતની અંદર સુધારા વધારા થયા અને આધુનિક ભારતનું નિર્માણ થયું. ઈસવીસન 1853 મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ લાઇન શરૂ થઈ હતી, રેલવે લાઇન. તેનું ઉદ્ઘાટન 16 એપ્રિલ 1853 રોજ થયું હતું. ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ એટલે કે ચેન્નઈ વચ્ચે તારની શરૂઆત થઈ. કોલકાતાથી પેશાવર સુધી અને મુંબઈથી મદ્રાસ સુધી તાર ટપાલોની શરૂઆત થઈ. તે સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ. આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી, કે ટપાલ જે વેચવામાં આવે કે જે વ્યક્તિ આપવા જાય એ વ્યક્તિ ફી રૂપે પૈસા લે. ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ હતા. અલગ અલગ જે નક્કી કરેલા હોય એ પૈસા એને આપવા પડતા. આમ આપણા દેશમાં કંપની શાસનમાં અનેક અવરોધો અને અડચણ વચ્ચે
સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને તાર ટપાલ, રેલવે અને વાહન વ્યવહારની સુવિધાઓ શરૂ થઈ કે અંગ્રેજોની રૂકાવટો અને અવરોધોના કારણે છતાંય ભારતની અંદર કેટલાક ઉદ્યોગો નિર્માણ પામ્યા. અહીંયા આપણો પાઠ પૂરો થયો. હવે સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. હવે જુઓ કે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ ત્રણ શહેરોના નામ જણાવો. હવે આપણે આગળના પાઠ શરૂ થયો ત્યારના પેરેગ્રાફની અંદર આપેલા હતા કે દિલ્હી, ચેન્નઈ અને કોલકાતા એ ત્રણ શહેરો છે. બીજો સવાલ, ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ? તો હમણાં જ આપણે અહીંયા પેજ ઉપર જોયું કે પેજ નંબર 22 ઉપર કે 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું? તો આ હું તમને બતાવું. અહીંયા આપવામાં આવી છે રાયસીન પહાડી વિસ્તારમાં કે હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ થયું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આવે છે કે ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? તો 1854ની અંદર મુંબઈની અંદર પહેલાં શરૂઆત કરવામાં આવી હતી. હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો. તો એની અંદર પેજ નંબર 20 ઉપર જે ઉદ્યોગોનો પોઈન્ટ આપેલો છે એ આખો લખવાનો છે કે ઉદ્યોગોની અંદર જોઈએ કે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા વગેરેના સવા લાગ્યા. ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતની અંદર ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ. ભારતના સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગો કંપની શાસનમાં ટકી શક્યા નહીં. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતમાં વધુ ને વધુ પ્રદેશો પર શાસન સ્થાપવા માંગતા હતા. તેઓ ભારતને બજાર સમજતા હતા. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ, ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટા પ્રમાણની અંદર મોટા નફા મળતા હતા. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડ ઉદ્યોગોને વિકાસ થયો હતો. આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે 19મી સદીના અંત ભાગમાં દિવે પણ મક્કમ ગતિએ ભારત શણ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી. તેમ છતાં કાપડ ઉદ્યોગોનો અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો એ વિકાસ થયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગોનો વિકાસ જણાવો. હવે અંગ્રેજ શાસનની અંદર આપણે જોઈએ છે કે કાપડ ઉદ્યોગોનો એ પણ ઉદ્યોગોની નીચેનો જે પોઈન્ટ છે એ કાપડ ઉદ્યોગોનો આખો પોઈન્ટ આવી જશે પેજ નંબર 20 અને 21નો બંને. કે પ્રાચીન સમયથી ભારત કાપડ ઉદ્યોગો જગવિખ્યાત હતો. ભારત મલમલ અને પટોડા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ માનગણવામાં આવતી. પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું. યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડ મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું. ભારતીય કાપડ ઉદ્યોગો તેની હરીફાઈમાં ટકી શક્યા નહીં. ભારતમાં હાથ વણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા હતા. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. સૌપ્રથમ કાપડ ઉદ્યોગની શરૂઆત થઈ. ભારતની અંદર સૌપ્રથમ કાપડ મિલ 1854ની અંદર મુંબઈમાં શરૂ થઈ હતી. પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ, ચેન્નઈ જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ. એટલે અમદાવાદની અંદર 106 મિલો હતી. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો હતો. આથી અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણવામાં
આવતું અમદાવાદમાં રણછોડભાઈ રણછોડલાલ છોટાલાલ ઈસવીસન 1861ની અંદર 61માં તે મે માસની 30 તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ થઈ. ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો. આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા. આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી, કારણ કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટકામ કરવું પડતું હતું. આથી આવા કારીગરોની જરૂર રહેતી. આ સમયે સોલાપુર મહારાષ્ટ્ર એટલે કે મદુરાઈ તમિલનાડુ તેના મહત્વના કેન્દ્રો હતા. અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જેના કારણે ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું. આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વતંત્ર ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થયા. ભારતના ગ્રામોદ્યોગ, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો અને હુનર ઉદ્યોગોનું પ્રોત્સાહન મળ્યું. હવે પ્રશ્ન નંબર 3. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારત લોખંડ પોલાદ ઉદ્યોગોના વિકાસ વિશે જણાવો. એની અંદર આપણે જોઈએ કે લોખંડ પોલાદનો ઉદ્યોગની અંદર પેજ નંબર 21 ઉપર આપેલું છે કે લોખંડ પોલાદ ઉદ્યોગ પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતા સાક્ષી હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગડાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગોને નવી દિશા મળી. કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી. આમ ધીમે ધીમે ભારતમાં ધાતુવિદ્યામાં પ્રગતિ આવવા લાગી. એમ પ્રશ્ન નંબર 3ની અંદર આપવામાં આવી છે. હવે જુઓ કે પ્રશ્ન નંબર 3 નીચે આપેલા વિકલ્પોમાં સાચો વિકલ્પ શોધીને લખો કે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? તો પોર્ટુગીઝોએ. 2 નંબર, ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? કોલકાતા તરીકે. 3, કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? તો અમદાવાદ. 4, કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? તો એની અંદર સી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3નો જોડકા જોડો, લોખંડ પોલાદ ઉદ્યોગ, તો જમશેદપુર. 2 નંબર, કાપડ ઉદ્યોગ, તો અમદાવાદ. 3, ફોર્ટ સેન્ટ જ્યોર્જ જે ચેન્નઈમાં આવેલું છે, ફોર્ટ વિલિયમ જે કોલકાતાને કહેવામાં આવે છે. અહીંયા આપણો પાઠ 4 પૂરો થયો. આવજો.